થોડા દિવસ જુદા થઈ ગયા, સમજાયું નહીં કઈ. મારા ભાઈ અશોકે લગ્ન કરી લીધા, લવ મેરેજ, અને એ ઘરમાં આવ્યો એટલે એની પત્ની અને મીરા વચ્ચે ઝઘડો થાય છે. તો મારા મમ્મીએ અમને લોકોને જુદા કરી દીધા. અરે એમ થોડી હાલતું હોય. હા, તમે મોટા દીકરા છો એ ઘરના, અને આ મોટી બહુ છે, અને આમ અચાનક શું કામ ઘરમાંથી બહાર કાઢી મૂકે? મને દામિનીનો સ્વભાવ બહુ જ ખરાબ છે. એ મને ઘરની વહુ નહીં, નોકરાણી સમજે છે. બધી વાત પર હુકમ ચલાવવાનો, અને જો કાંઈ કહીએ ને તો સીધું મા બાપ પર બોલી દેવાનું. બસ એ જ વાત પર અમારે બહુ મોટો ઝઘડો થઈ ગયો. નહીં પણ નાનાના લગ્ન થાય તો મોટાને થોડો જુદો કરી દેવાય, આ ખોટું જ કહેવાય વ્યવહારનું. હવે એ બધી વાતને પડતી મૂકો, અને મને એમ કહો કે અમે લોકો મરી ગયા હતા, અમને જાણ નહોતી કરાતી પહેલેથી. હા પણ મમ્મી, એવો કાંઈ સમય જ ન રહ્યો. આવી ત્યારથી બસ ઝઘડા ઝઘડા ને ઝઘડા. 5 મિનિટનો ટાઈમ મળે તો કોક કોકને વાત કરે ને કંઈક. અરે બાપરે, એટલે એ છોકરી માથા ભારે છે. હા, અને તારા સાસુ એ જોયા જાણ્યા વગર નિર્ણય પણ લઈ લીધો. આ તમારા મમ્મીમાં સમજ બુદ્ધિ એવું કાંઈ છે કે નથી? મેં મારી રીતે સમજાવવાની કોશિશ કરી પણ એને અમે ખોટા લાગ્યા, અને અશોક સાચો. પણ વ્યવહારને એટલી નહીં ખબર પડતી હોય, આ કેટલા વર્ષો થાય એની ભેગી રહે છે, અને ઓલી કાલ સવારે આવી તો એનું માને છે કે આ હું મારી દીકરી હું ખોટી. હા, અત્યારે તો એવું જ સાબિત થયું છે. અને જુઓ, હું થોડા દિવસ અહીંયા રહીશ, પછી જેવું મને કોઈ મકાન મળી જશે એટલે અમે ત્યાં રહેવા જતા રહીશું. તમે અહીંયા રહો ને એમાં અમને કોઈ વાંધો નથી, પણ વાત હકની છે. અને જો મારી દીકરીને એનો હક ન મળે ને તો હું તો તમારી બાને બોલીશ. બરાબર છે. તમારી વાત, જ્યાં સુધી ઘરમાં નાની બહુ નહોતી આવી ત્યાં સુધી મારી મીરા સારી હતી એમ ને, અને જેવા અશોકભાઈના લગ્ન થઈ ગયા એટલે મીરા ખોટી. અને તમે તમારી રીતે સમજાવ્યા તમારા બાને, પણ તમારા બાએ સમજવું જોઈએ. જો હું એમને સાચી સમજણ નહીં આપું ને ત્યાં સુધી એમને ભાને નહીં થાય. એટલે તમે મારા ઘરે જઈને એમને સમજાવશો? હા, પણ તમારી વાત પણ નહીં માને તો? એ નહીં શું માને, માનવી પડશે. અને નહીં માને ને તો મારી દીકરી કંઈ રસ્તે રઝળતી નથી, અને તમે પણ રસ્તે રઝળતા નથી. આ મારું ઘર છે ને એ મારી દીકરીના નામે જ છે, અને આજે નહીં ને કાલે મારે એને જ આપવાનું છે. એમ પણ અશોક તો જુઓ ને કંઈ કામ તો કરતો નથી, રખડ્યા કરે છે. જે કંઈ પણ ઊભું કર્યું છે મેં જ કર્યું છે ને, હું ફરીથી મહેનત કરી લઈશ. હવે જવા દઈએ, એ લોકો પાસે તમારે નથી જવું. ના ના, નહીં જવું તો છે તો જ એને ભાન આવે. મમ્મી તમે લોકો ભલે જાઓ, પણ વાતને વધારીને નહીં આવતા. આજ નહીં તો કાલ દામિની અને અશોકભાઈ છે ને બાને પણ આવો જ ધક્કો મારવાના છે જેવો અમને માર્યો છે. બેટા સમય જવા દે, તારા સાસુને પણ ખબર પડી જશે. જે દીકરો કમાતો નથી એ પરણીને ઘરમાં વહુ લાવ્યો છે, અને એ પણ આવી માથા ભારે, એ શું કરવાની? હા, એમને સમજવું જોઈએ કે આદિત્ય કુમાર આખા ઘરનો ભાર ચલાવે છે. પણ નહીં, શું કામ સમજે? તારા સાસુ છે ને એમની એક જ નસ કામ કરે છે, બીજી બાજુનું તો વિચારતા જ નથી ને. પણ જો હું તારી માં છું, મારી દીકરી વતી હું નહીં લડું ને તો બીજું કોણ લડશે? એટલે તારી સાસુ સાથે વાત કરવા તો અમે જઈશું જ, અને એ પણ આજે જ. સારું મમ્મી, તમે લોકો વાત કરી લો. અને તમે લોકો જરાય ચિંતા નહીં કરતા, આ ઘર તમારું જ છે. જ્યાં સુધી કોઈ બીજી વ્યવસ્થા ન થાય ને ત્યાં સુધી તમે લોકો અહીંયા શાંતિથી રહી શકો છો, સમજ્યા? હા મમ્મી. અમે લોકો તમારા ઘરે જઈને આવીએ. આદિ ચિંતા ન કરો, એવું હશે ને તો થોડા દિવસમાં આપણે આપણી રીતે સેટ થઈ જશું, બીજું મકાન રાખીને અલગ થઈ જશું. તમારે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી, જો તમારી મરજી ના હોય ને તો. હા બા, હું તમને ઓલું કહેતો પૈસાનું કે 15,000 રૂપિયાનો ક્યાંકથી મેળ આવે. કેમ તારે શું કામ છે? તારે હું કામ છે એટલે હવે લગ્ન થઈ ગયા છે તો મારે આને ક્યાંક ફરવા તો લઈ જવી હોય કે નહીં? તારે કામ ધંધો કરવો જ નથી? જો બા, એક વાત કહું, આમાં કામ ધંધાનો ક્યાંય નથી લખ્યું. મારે કામ ધંધો કેમ કરવો? આમાં લગ્ન એ નથી લખ્યા તોય કહી રહ્યા ને તે? લખેલા છે બસ. હવે આ ઘરમાં શાંતિ જેવું કઈ છે કે નથી?
આવો જય શ્રી કૃષ્ણ. આવો આવો નરેશભાઈ, કેમ છો રીચાબેન? તમે પૂછો છો કેમ છો એટલે અમારે જવાબ આપવામાં તો કાંઈ રહ્યું જ નથી. અને તમને ખબર જ હશે ને આટલા શાંત મને હસી હસીને જે વાતચીત કરી રહ્યા છો તમે તમારા દીકરા અને વહુ સાથે. પણ મોટો દીકરો વહુ શું કરે છે એની તો કંઈ ભાન જ નહીં હોય ને, અને જાણે નહીં હોય તમને. એની જાણ રાખીને મારા બાને હું કામ છે? અશોક મારી સાથે વાત કરે જ ને, ચૂપ રે. કામ ધંધો તો તમારા દીકરાને કરવો નથી અને લગ્ન કરીને આવ્યો, હવે ઘર કેમ ચલાવશે તો એનું મને જ જાણે ને. એ મારું મન જ જાણ છે, પણ તમે છે ને મેં લગ્ન કર્યા એ બાબતે કઈ નહીં બોલતા. બસ અશોક હવે એક પણ અક્ષર નહીં બોલતો. અરે જે તમારું નથી માનતો એ કોઈનું શું માનવાનો? બસ રીચાબેન. ને મેં તો એમ સાંભળ્યું હતું કે કોઈ એવી માનો હોય એને એક દીકરો પારકો હોય ને એક પોતાનો હોય, અને તમે તો સાબિત કરી બતાવ્યું તમારે આ પોતાનો એટલે મોટો એ પારકો થઈ ગયો, એને કાઢી મૂક્યો ઘરમાંથી. ના નરેશભાઈ ના, એવું નથી. મારી મીરા પરણીને આવી તો ત્યારથી બધું સારું જ હતું ને. આ પરણીને આવ્યા ને એ બેઉ જણને ફાવતું નથી, અને રોજના ઘરમાં ઝઘડા, રોજના ઘરમાં ઝઘડા. હું મીરાને કહું કે મીરા બેટા તું મોટી છે, તું થોડુંક સમજ, એ નાની છે હજી એને સેટ થતા વાર લાગે. પણ ના, બંને જણાનો પારો ઉપર તો પછી મારે શું કરવું? એટલે શું મોટા દીકરા બહુને કાઢી મૂકવાના? હા, અને વિચાર પણ નહીં કરવાનો એક મિનિટનો કે દીકરો વહુ જશે ક્યાં? હા, ઝઘડા કોના ઘરમાં નથી થતા? મોટી વહુ શું કામ એડજસ્ટ કરે? એડજસ્ટ તો આને થવાનું હોય. એ આ છે ને ઘરની બહાર ગયા છે ને તો તમારી છોકરીના લખનના લીધે જ ગયા છે. એ બોલવામાં ભાન રાખજે, મારી દીકરીના લખણ કેવા છે ને એ તારે અમને શીખવાડવાની જરૂર નથી, સમજી ગઈ? તો કોણ કહે છે? બસ દામિની બસ, અમે મોટા વાત કરતા હોય એને ત્યારે તમારે બેવ જણાએ બોલવાનું નહીં, અને જો બોલવાનું મન થાય ને અંદર જતા રહ્યો બેવ જણા, જોઈતા જ નથી મને. મારી વાત સાંભળો, મોટાને છે ને મોટાની રીતે વાત કરાય. ઈ મારે જોવાનું છે, તને અહીંયા નો ફાવતો હોય તો અંદર જતો રહે, અમે લોકો વાત કરી લેશું. બસ હવે બસ વેવાણ, આ દેખાઈ રહ્યા છે તમારા સંસ્કાર. તમારા દીકરા વહુ તમારું કહેલું નથી માનતા, આ તો બીજાનું તો શું માનવાના. બસ રીચાબેન બસ, તમને અત્યારે અહીંયા દેખાય છે કે અશોક અને દામિની બોલે છે તો તમારી મીરા પણ ઓછું નહોતી બોલતી, એનો પારો બહુ ઉપર હતો. મારી મીરાએ આ છેલ્લા લગ્ન કરીને આવી 5 વર્ષમાં એને કાંઈ નથી કર્યું, પણ આ 2 દિવસમાં નવી વહુ આવી અને નાટક ચાલુ કરી દીધા એમ. હા સાચે જ, અને હું બોલી હતી પણ કરી કે મીરા જ્યારથી તું આવી તો આપણું ઘર મંદિર હતું મંદિર, આ 2 દિવસમાં તો બેવે મળીને અખાડો કરી મૂક્યો છે. તો એ સમજવાની જરૂર તમારે છે કે મારી દીકરીમાં અવગુણ નથી પણ તમારી નાની બહુ છે ને એમાં અવગુણ છે. એ જોઈને જ મેં એ બંને જણને અલગ કાઢ્યા છે. આ તો ક્યાં ગઈ મારી દીકરી અને જમાઈ, બોલો તો ખબર છે તમને? હા, એ કઈને ગઈ? એ તમારા ઘરે છે. તમને રોકવાની કોશિશ ન કરી તમે એકવાર? મેં જ કાઢ્યા નરેશભાઈ, મેં કાઢ્યા હોય તો પછી હું રોકવાની કોશિશ શું કરું? અને એ લોકોએ તો એમ કીધું અમે નોખા થઈએ છીએ, તમારે ત્યાં ગયા તો મને પછી ખબર પડી. વાહ સરસ, આમને કહેવાય માં જોવો તો ખરા, મોટો દીકરો વહુને લઈને ઘરમાંથી નીકળી ગયો તોય શરમ જેવું કાંઈ છે ને, મોઢા પર દુઃખ જેવું કાંઈ છે ને. બાકી એક માને છે ને 2 દીકરા વિખૂટા પડે ને તો અહીંયા કાળજા કંપાય, પણ આમને તો જો વિખૂટા પડો ઝઘડા ન જોઈતા. બધું તમારી દીકરીને લીધે જ છું છે. અશોક ચૂપ રહે ને, બેહે તું. તું નહીં બોલ. આ તો એને કહેજો કાંઈ, તું જા અંદર. એને તો મારા ઘરને મંદિર બનાવ્યું હતું, સારું જ હતું. આ આવી અને બંને જણા માંથી મીરા મોટી છે પણ મીરા જરાય સમજવા તૈયાર નહોતી, અને બસ બંને જણા ઉપર. મારી દીકરીમાં સમજણ નથી, મારી દીકરી સમજી નથી. તમે તમારી નાની વહુને તમારા ઘરમાં રાખી, 100 વાતની એક વાત, મને મારી દીકરીનો છે ને હક જોઈએ, એ આ ઘરની મોટી વહુ છે, સમજી ગયા? શેનો હક જોઈએ છે? ઓહ શેનો હક એટલે નાના દીકરા વહુને ખોળામાં રાખવા અને પેલા લોકોને દૂર ધકેલવા એમ? ના, પણ તમને હક શું જોઈએ છે એ કયો મને. હક સાનો જોઈએ એટલે આ ઘર ઉપર મારા જમાઈનો અને મારી દીકરીનો છે ને પૂરેપૂરો અધિકાર છે. હા છે, બેઉનો અધિકાર છે, પણ અત્યારે કાંઈ નહીં મળે
હું મરું ને પછી ભલે ભાગલા પાડે, પણ અત્યારે મારા જીવતા જીવ એક રૂપિયાનું પણ અહીંયા ભાગ નહીં પડે. તમે તો હોવરે લગી જીવો એટલે હું હોવરે બીજેને ઘરે રખડતા રહે. નરેશભાઈ, હું 150 વર્ષ જીવીશ ને તોય ભાગ નહીં પડે, મારા જીવતા જીવ તો નહીં જ પડે. તમે શાંતિ રાખો. હા, એવી માં છે ને કે વાલા દવલા કરવા અમને આવડે છે. અને બીજી વાત, મારા જમાઈમાં તો છે ને, મારા જમાઈના બાવડામાં તો તાકાત છે, પણ આ તમારા નાના દીકરામાં છે ને કાંઈ આવડત નથી. એક વાત યાદ રાખજો કે થોડા દિવસ પછી તમે મારી દીકરી અને જમાઈના ઘરે ન આવો, તમારું નામ બદલી નાખજો. એ હવે મારે જોવાનું છે ને. એ ચિંતા તમારે કરવાની જરૂર નથી કે મારો નાનો દીકરો નાની વહુ શું કરશે, એ મારે જોવાનું છે. ઘર ચલાવવાના ઠેકાણા નથી, આટલી ઉંમર વહી ગઈ તો તમારે સમજવું જોઈએ કે કોની હારે હું કરાય ને હું ન કરાય. અરે જે પૈણીને લઈને આવ્યો ને એને સમજાવાય કે આ રસ્તે રજડતી કોઈ પણ ને નાત બાર વગરનીને લઈને આવ્યો છે તો કઈ રીતે રખાય ને કેમ રખાય. અને હા, આ તો તમે વાતે ગાતે પૈણી લઈને આવ્યા હતા તો એ રસ્તો બતાવી દીધો ને. તો યાદ રાખજો, તમને ભગવાન રસ્તો ન બતાવે ને તમારું નામ રીચા નહીં. હાલો રે, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, જાઓ. દીકરો મને કહીને જાય છે કે અમે નોખા થઈએ છે, અને જાય છે પછી સાસરે ત્યાં ઘર જમાઈ રહી છે, અને એ લોકો એના પાવર અને પૈસાના અભિમાનને લીધે અહીંયા મારી સાથે લડવા આવી ગયા. મારે મારા દીકરા અને બહુ સાથે શું કરવું ને કેમ રહેવું એ મને આવડે છે. એ લોકો મને અનુભવ અને ઉંમર સમજાવવા આવ્યા હતા.